હાય 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 પછી આજે ખાવાનું. ચલો તમે ટેસ્ટ કરો અને હું આ બધું ટેસ્ટ કરી લઈશ. હા હા, હજુ એટલા વર્ષો જૂની યાદો તાજી થઈ ગયો. મને તો યાર હજુ છે ને, હજુ એમ થાય છે કે હજુ પણ વિડીયો પતે ને હજુ હું 500 ગ્રામ આ ટીકડી ને આ બગડી જાય, એના કરતો હજુ ઘરે લઈ જાઉં એવી. અને ભરૂચમાં આવીશ તો વળી બીજી વાર તો આ ટેસ્ટ કરવા મારી ફેમિલી સાથે આવીશ. દોસ્તો આપણે જે ખાતા પહેલા છે ને એ ટેસ્ટ કરી જોઈએ. અને પેલા અમને જે ભાઈ છે, કાકા છે, કાકા તમારું પેલા નામ શું છે? પેલા આરએસ સોની. આરએસ સોની, આમના જે ભજીયા વિશે તમારું શું કેવું છે? એમના ભજીયા અમે વર્ષોથી કહીએ છીએ, એનો ટેસ્ટ જ આખો જુદો હોય છે. તમે આખા ભરૂચમાં કોઈ પણ જગ્યાએ જાઓ, એમના જેવો ટેસ્ટ, એમના જેવો મસાલો નહીં મળે. બરાબર. અને આ જ પદ્ધતિ ચટણી, એટલે આમલીની ચટણી, બીજા કોઈ નહીં, નહીં ડુંગળી, નહીં મરચા. શું વાત છે! જે અત્યારે તો બધા સોસ ને એવું ખાતા છે, પણ આજે જૂની આપણે જે મસાલામાં પણ ફેરફાર નહીં, એના ટાઈમિંગમાં પણ ફેરફાર નહીં. બરાબર. આજે તમે જોશો ને તો 300-400 પડીકા બાંધેલા હશે. હા જી. ઓર્ડર આપીને જાય છે, પાર્સલ વાળા વધારે હોય કે ભાઈ મારું 100 ગ્રામ નું બાંધી રાખજો, 200 ગ્રામ નું બાંધી રાખજો, 500 ગ્રામ નું. હા હા. આજ પર 200-300 પડીકા હોય છે. શું વાત છે! એમના ટાઈમે આવીને લઈ જાય. એવું છે એમને. તો આપણે જે વધારે તમે કદાચ અહીં આવો તો કયા વધારે ભજીયા ખાતા હોય છે? આમાં 3 પ્રકારના જે તમે કહ્યા, એમના જે છે ને ટીકડી અને ગોટા બહુ ફેમસ છે. ટીકડી અને જે ઓલી મગની દાળની ટીકડી. હા. અને જે ગોટા છે ને એ બહુ ફેમસ છે, એ વધારે પસંદ આવે છે. અને બટાકાની પૂરી તો શું છે કે જનરલમાં બધા એ તો બધી જગ્યાએ મળતી હોય, મોટા લોકો બી ખાય, છોકરા બી ખાય, એટલે એ તો જનરલમાં. બરાબર. પણ આ વસ્તુ અલગ છે, ભરૂચમાં આવો તો આ ખાવું જોઈએ. તમે કોઈને બી કહેશો ને એન્ટ્રી પાડો કે ફાટા તળાવના ભજીયા ખાવા જવું છે. બરાબર. એટલે તમને ટાઈમ જોઈને કહી દેશે કે તમે 3:30 પછી જજો. હા પછી નગર નોર્મલી ભજીયા છે ને સવાર થી ચાલુ થઈ જતા હોય છે, પણ આ જગ્યા એક એવી છે કે 3:30 વાગ્યા પછી. અત્યારે આવ્યા તો આ બિલ્ડિંગ નવું બનાવ્યું છે. હા હા. બાકી એમનું બિલ્ડિંગ વર્ષો થી જે ચાલતું હતું એમના દાદા વખત થી ચાલે છે. જૂનવાણી છે, જૂનું એમનું મકાન હતું લાકડાનું. બરો. તે ટાઈમ થી તમે જ આ નાસ્તો કરવા આવ્યા? 10 વર્ષ થી છે. હા હા. આ લગભગ આ બહુ જૂના છે ને, 50-60 વર્ષ. તો બહુ એમના જન્મ પહેલાનું છે, એમના દાદા વખત. એવું છે એમ ને. વાહ. અને બીજો કોઈ સ્ટાફ વધારવાનો નહીં, બધા ઘર ઘરના બધા મેમ્બર આજે ભરૂચ ની અંદર આવ્યો. એને જે ભરૂચ ના કહેવાય ને કે ફાટા તલાવ, ફાટા તલાવ એ જગ્યા ના ભજીયા બહુ ફેમસ છે. ભરૂચ ના હોય ને તો ફાટા તલાવ ના ભજીયા નહીં ખાતા એવું તો કોઈ હશે જ નહીં. અને આ ભજીયા વિદેશની અંદર જે ઘણા બધા અત્યારે એનઆરઆઈ વસે છે તે ભરૂચના હોય અને બહારગામ ત્યાં આગળ સ્થાયી થઈ ગયા હોય, પણ જ્યારે પણ ભરૂચમાં આવે ત્યારે આ ભજીયા ખાવાનું ભૂલતા નથી. કારણ કે આ ભજીયા તમને છે ને એક એવા પ્રકારના ભજીયા છે કે જેને ભજીયા ના કહી શકે, પણ એક આપણે કહેવાય ને આપણી એક જાન કહી શકાય. અને અમુક અમુક જે વસ્તુ હોય છે ને કે જે જગ્યા સ્પેશિયલ મળતી હોય છે, તમે આ જોઈ શકો છો કે મગની દાળના ભજીયા, આ મગની દાળના ભજીયા બહુ ઊંચી જગ્યાએ મળતા હોય છે. પછી ઊંધાના ભજીયા, એ તો બધી જગ્યાએ મળતા હોય છે, પણ આમની કંઈક વિશેષતા અલગ છે. અને આ છે ગોટા, લાલ ગોટા.
આ ગોટાને જોઈને મને છે ને ડાકોરની યાદ આપી દે છે, પણ એ ડાકોરના ગોટા અને આ ગોટામાં બહુ બધો ફરક હોય છે. અને આ પતરીના ભજીયા, જે બટાકાના ભતરા પતરીના ભજીયા કહેવામાં આવે છે, અને આમની જે ચટણી, જે આમલીની ચટણી, આમલી અને ખાંડ, જે જૂનવાણી, જે જૂની જે રીત આવતી હતી એ પ્રકારની ચટણી છે. અને આપણી સાથે જે જોડાઈ ગયા છે, તમારું નામ શું સર? જી, મારું નામ મનીષ પટેલ. મનીષભાઈ પટેલ. મનીષ પટેલ, આપણે સર, આપણે આ જે ભજીયાનું તમારે શું કહેવું છે? તમે તો ભરૂચના છો એટલે તમને તો ખ્યાલ હશે ટેસ્ટનો. હું 35 વર્ષથી ભરૂચમાં છું અને આ ભજીયા 35 વર્ષથી ટેસ્ટ કરું છું. 35 વર્ષથી, ઓકે. દુકાન તો 60 વર્ષ જૂની છે. એમનું નામ છે ગુરુ કૃપા. પણ ગુરુ કૃપા ભજીયા હાઉસ તમે ભરૂચમાં કહેશો કોઈ નહીં ઓળખે. ફાટા તલાવના ભજીયા કહેશો તો તમને છોકરા પણ અહીંયા બતાવી જશે. અને 35 વર્ષથી એક જ ટેસ્ટ છે, ચટણી ભજીયા કે તમે ખાઓ. અને બીજું કે અમુક ટેસ્ટ એવો છે કે જે તમને કોઈ જગ્યાએ નહીં મળે. આમની સ્પેશિયાલિટી જેમ કે તીખડી. આજે આપણે આ જે દાળની ટીકડી છે એ, આ દાળની ટીકડી બનાવવાની પ્રોસેસ એવી છે કે એકવાર એમાં તળવામાં આવે છે મોટી મોટી, અને પછી એને હાથેથી છૂંદી નાખીને પછી બીજી વાર ફ્રાય કરવામાં આવે છે. અને સૌથી યુનિક આમની આ દુકાનમાં આ વસ્તુ છે. તો ચાલો હવે વધારે વાર નહીં કરું, ટેસ્ટિંગ કરશું આપણે. ચાલો આપણે, તમે પણ ટેસ્ટ કરો. અને જે એમની આમલીની ચટણી, પહેલાં આપણા સબસ્ક્રાઈબરને ખવડાવી દઉં, ભરૂચની બહાર છે એ લોકો માટે સ્પેશિયલ આ આખી દાળના જે ભજીયા છે ને, એકદમ ડિફરન્ટ ટેસ્ટ છે. આવો એટલે જેમાં ડુંગળીનો ટેસ્ટ બહુ વધારે, ડુંગળીનો જ્યુસ વધારે છે. અને જે મગની દાળ, અને એની અંદર છે ને વધુમાં વધુ છે ને આદુ, આદુનો ટેસ્ટ બહુ વધારે મને આવે છે. અને જે એમાં તેજાના, હા તમે જે વાત કરી કે જેમાં આખા જે તેજાનો એટલો બધો માઇન્ડ બ્લોઈંગ નથી ટેસ્ટ આવે છે. એક તમે ભજીયું ખાવો ને તો તમારી તબિયત ખુશ થઈ જાય. મિત્રો, આ યાર બટાકાના છૂંદાના ભજીયાનું પણ કામ બહુ ઊંચું છે. તમે જોઈ રહ્યા છો કે આમાં આખા મસાલા નાખવામાં આવ્યા છે, કોથમીર છે એની અંદર, જે એમના જે પોતાના જે તેજાના જે કહેવાય ને આ મસાલા, જેની અંદર તલ નાખવામાં આવ્યું છે અને ટોપરું એ પણ નાખવામાં આવ્યું છે. આખું જે મસાલા બી એકદમ ટેસ્ટફુલ જે બનાવ્યા છે, જે નોર્મલ નહીં, એકદમ બેસ્ટ ભજીયા. સૌથી વધારે મને બેસ્ટમાં બેસ્ટ છે ને ભાઈ, આજે આ ટીકડી, એને ઢેબડી પણ કહેવામાં આવે છે, ટીકડી પણ કહેવામાં આવે છે. તમે આને શું કહો છો કોમેન્ટ કરજો. હજુ પણ આના આનું કામ બહુ ઓછું છે, ડુંગળીના જે ભજીયા જે ઢેબડી બનાવી જાઓ. મસાલા નાખો પણ આમ સ્વાદ જ આવતો રહે છે. કયા કયા મસાલા નાખ્યા છે કઈ ખબર નથી પડતી આપણે. આમ મોનોપોલી વાળી વસ્તુ છે ભાઈ, એને મારે પણ હું એને કહી ન શકું કે આમાં કયા કયા મસાલા નાખ્યા છે. એટલું કહી શકું કે આની અંદર કારા મરી, તજ અને લવિંગ એનો ભરપૂર ઉપયોગ, જે આખા ખાંડી નાખ્યા છે એનો પાવડર કરી નાખ્યો છે. અને આની અંદર ડુંગળી બહુ વધારે નાખી છે. લગભગ આ ટેસ્ટ મારા ખ્યાલથી મને નથી લાગતું કે ભરૂચમાં આ જે પ્રકારનો ટેસ્ટ તમને મળી જાય. ભરૂચમાં કોઈ જગ્યાએ નહીં મળે. બીજું કોઈ, સાંજે તમારે 3:30 વાગ્યાની આજુબાજુ ચાલુ થાય. મેક્સિમમ 7, મેક્સિમમ 7 વાગે. ખાલી 3 કલાક જ? 3 કલાક. હજુ મિત્રો તમે પાછળ જોવો, ખાલી હજુ આપણે હજુ આવ્યા છે, પાછળ આખું બધું પેક થઈ ગયું જોઈ છે, એટલે કેટલા પોપ્યુલર હશે. અને ભરૂચના હશે તો એનો તો બિલકુલ ખ્યાલ છે. એના કરતાં 4 ગણો એનું પાર્સલ પેકિંગ વધારે, વધારે પાર્સલ બહુ ખાય છે લોકો, પાર્સલ વધારે લઈ જાય. આ તો જે એક નોર્મલ આવે છે નાના છોકરાઓને ખાવા માટે કદાચ એ બનાવતા આવે છે. મને જે આમલીની ચટણી, આમલી અને ખાંડ, આમાં ગોળ નથી નાખ્યો,
મસ્ત બનાવી છે. મને તો યાર હજુ છે ને હજુ એમ થાય છે કે હજુ પણ વિડીયો પતે ને હજુ હું 500 ગ્રામ આ ટીકડી ને આ બગડી જાય ને કાકો હજુ ઘરે લઈ જાઉં એવી. અને ભરૂચમાં આવીશ તો વળી બીજી વાર તો આ ટેસ્ટ કરવા મારી ફેમિલી સાથે આવીશ. અને કોઈને અહીંયા આવવું હોય તો એડ્રેસ કયું કહેવાય? એડ્રેસ ભરૂચથી, ભરૂચ મસ્ત સ્ટેશન રોડથી 5 બજેથી આગળ પાટા તળાવ એટલે કોઈ પણ બસ સ્ટેન્ડથી કેટલું થાય આપણું અહીંયા? ભરૂચ બસ સ્ટેન્ડથી લગભગ 2.5 કિલોમીટર 3 કિલોમીટર થાય. જો બસ સ્ટેન્ડથી તમે કદાચ બસની મુસાફરી કરતા હતો તમે કદાચ ટાઈમ હોય તો અહીં ઘડી 10 મિનિટ જેવું રાતું હશે રિક્ષામાં કદાચ આવો તો તમે. અને ટેસ્ટ કરવા માટે તો એકવાર પહોંચી જાજો પછી મને કહેજો ને આ જે ડુંગળીના 10 માંથી 10 છે ટોપ છે આ ભજી એનો ટેસ્ટ અત્યાર સુધીનો મારો બેસ્ટમાં બેસ્ટ છે ટીકડીમાં. આ જે એનો ટેસ્ટ ને કમેન્ટ નહીં કરી આપું. એટલે પહોંચી જાજો, મળશું પાછા આવી અનોખા વિડીયો અનોખી દુનિયા અનોખો સ્વાદ લઈ. ત્યાં લગે આપણી આ કમલેશ મોદી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો. અને ફાટા કયું તળાવ? ફાટા, ફાટા તળાવ જે ગુરુકૃપા ભજીયા હાઉસ કહેવામાં આવે છે એ જગ્યાએ ભજીયા ખાવા માટે પહોંચી જાજો. જય માતાજી, જય મોગલાઈ, જય હિન્દ. ભાઈ બાય. આજે ભરૂચની અંદર સ્પેશિયલ જે ફેમસ પાણીપુરી આપણે ટેસ્ટિંગ કરવા માટે જઈ રહ્યા છે આપણાને ભાઈ લઈ આવ્યા છે. ચાલો આજે આપણે તમને ફેમસ કે જે આ ફેમસ છે ને અહીં બધી આપણે તમને પણ ખાવાનો શોખ ક્યારથી છે મને એ પહેલા કહો. તમે તમે જોઈ લો તમે મારા કરતા મારા જેવા જો આમ ખાવામાં. પણ ઘરે કોઈ તમને ખીએ કે ના કે કાંઈ કહે ને શું કહે? ઉતારે ઉતારે ચાલો આજે આપણે ભરૂચની અંદર જે ટોપલાની અંદર જે બનાવવામાં આવતી હોય છે અને અમારા ભાઈ કીધું તમે કેટલા વર્ષ શીખાવો આવો? 30-35 વર્ષ યારથી જૂના છે એટલા? હા એટલા જૂના, એના કરતા વધારે હશે. ઓહો, હું 30 વર્ષથી ખાવા આવ્યો. શું વાત કાકા, નામ શું તમારું? રમેશભાઈ. ચાલો અમને મસ્તી તીખી પાણીપુરી. તમે તીખી ખાવ કે કેવી ખાવ? આજે મિત્રો પાણીપુરીનો ટેસ્ટ કરશું આપણે અને એની અંદર જે આ પાપડી કે જે આ ભૂકો જે હોય આ પાણીપુરીનો જ આવે. જે મોટી પૂરી હોય ઓલી નાની નાની ચીબાઈ ગઈ હોય પછી એના અલગ રાખીને પછી ભૂકો બનાવી નાખે. આપણે તીખી કરવાની છે, હા ટેસ્ટ મળે અને ક્રંચી ક્રંચી થોડુંક લાગે, મજા આવે. ડુંગળી નથી રાખતા ને ખાલી એમને મજ ખાવાની ને આવે. આમાં જે લીલા મરચા નાખ્યા છે ને એના હિસાબે બહુ મસ્ત લાગે છે. અને આ ફુદીનાનો ટેસ્ટ પાણીપુરી ખબર નહીં. તમે 7 વાગે આવશો ને તો તમારે 10 મિનિટ તો ઉભો રહેવું પડશે કાકા. એમ કહે છે કે સાંજે 7 વાગે આવો ને તમે તો 10 મિનિટ તો તમારે ઉભું રહેવું પડે. 10-15 મિનિટ ટાઈમ લઈને આવવાનું એમ ને અહીંયા ખાવા. બસ બસ, પાણીપુરી તો ખબર નહી હેલ્ધી કહેવાય. હું તો છે ને અઠવાડિયામાં 3-4 વખત તો મિનિમમ ખાઉં છું, આનાથી પેટ સાફ થઈ જાય. સાચી વાત કે ખોટી વાત નીચે કહેજો, કોમેન્ટ કરજો. તમે હારી લારી નહીં ખાવ તો હો ભાઈ, નકર પછી તો તમારું પેટ બગડી પણ જાય. 10 રૂપિયાની 5 પાણીપુરી આવે. અને પાણીપુરીનો ટેસ્ટ છે ને દરેક જગ્યાએ ગુજરાતમાં તમે જગ્યાએ જશો ને જેમને બધી જગ્યાએ ટેસ્ટ બદલતો જશે. એ બદલવાનું કારણ એક જ છે, ફુદીનો. ફુદીનો ક્યાં હોય, કોઈને પેટમાં બી દુખતું હોય ને અને ખુલાસા બી થાય ટેસ્ટ.
અને ત્યાં પૂચકા કે શું ગયા અને એટલે રાયપુર સાઈડ મે પૂચકા કે હમ હા હા એવું કઈ કહેવાય પૂચકા કે હા દિલ્હી નો ગોલગપ્પા કે ગોલગપ્પા ગયા હા ગુજરાતી કોઈ પકોડી કે પકોડી કોઈ પાણીપુરી પાણીપુરી કે પાણીપુરી ના આટલા બધા નામ છે પૂચકા ગોલગપ્પા પાણીપુરી પકોડી આટલા બધા નામો છે હજી બીજા કહેજો ને ઘણા કેટલા વર્ષ સિગા ગાવે છો તમે જયારે પાણીપુરી મારી પૂરી થઈ ગયો તો તમે પછી શું મસાલા બીજું કઈ આપો એમ પછી બીજું મસાલાપુરી આપો મસાલાપુરી ખાઈને પછી એક પૂરી મસાલાપુરી એટલા માટે પૂછ્યું કે મેં બરોડાની અંદર છે ને બરોડા કે સુરત અમુક જગ્યાએ જાઉં ને ત્યાં ચૂરો આવે એની અંદર ચણા નાખી દઈએ અને મસાલા નાખી દઈએ તમને જો કદાચ અહીંયા કાકા તમને કેવું બને પણ એ આપતા નથી કોઈને એટલે તમે માગતા નહીં ભાઈ આ તો તમને વિડીયોમાં બતાવવા માટે આપશે એ ખાવાની મજા આવે તમે આવું કર્યું ના બનાવો તો એ આપતા નથી હો ભાઈ માગતા અને માગતો તો અલગ પૈસા લેશે બરાબર ને કાકા હા પછી આની અંદર રહીને ચણાને ભૂકો કરી નાખવાનો અને આ બે નું કોમ્બિનેશન છે કાંઈ બહુ જ મજા આવે બરોડામાં તો બહુ ખાતું મેં હજુ તમને ઓરિજિનલ રીત કહું તમને ભૂકો કરી નાખવાનો અને આ બે આવી રીતના પછી મસાલો આવી રીતના ઉપર નાખી દેવાનો પછી આજે ખાવાનું ચલો તમે ટેસ્ટ કરો અને હું આ બધું ટેસ્ટ કરી લઈશ હજુ એટલા વર્ષો જૂની યાદો તાજી થઈ ગયો થેન્ક યુ કાકા બહુ મજા આવી આજે જૂની યાદો તાજી કરાવી દીધી તમે ત્યાં અને ભૂકો કે ચૂરમો કે ખરે ભૂકો નહીં ચૂરમો કે મારી આજે મિસ્ટેક થઈ ગઈ ચૂરમો કહેવામાં આવે આવી બધી મોજ છે તમે પણ મોજ માણી હોય તો કહેજો મળશું પાછા આવી રીતના અનોખા વિડીયો અનોખી દુનિયા અનોખો સ્વાદ લઈને અને આ જગ્યા કહી દઈએ આપણે રિલીફ ટોકીઝ કે જે 1972 થી ચાલુ હતી અત્યારે ભારત પિક્ચર થી પછી ભારત થઈ ગયું ભાઈનું બંધ થઈ ગયું અને રિલીફ ટોકીઝ કે જે ભરૂચની જૂનામ જૂની કદાચ કહેવાય કે જૂનામ જૂની 1972માં એ જગ્યાએ ટોકીઝની પાસે જે કાકા છે અને એમની પાણીપુરી ખાવા માટે પહોંચી જાજો જય માતાજી જય મોકલે જય હિન્દ બાય બાય